मॉर्निंग स्टूडेंट्स, गुजरातीना गया वखतना क्लास में आपणे पाठ पांच में सापुतारा प्रवास विषे नू जे वर्णन आप्यु छे ते वाच्यु हतु अने तेना विषे आपणे समझ्या पण हता। साथे तेना पर आधारित जे प्रश्न पूछवामां आव्या छे आपणे तेनी पण वात करी हती। तो आपणे पाना नंबर 65 सुधी, पाना नंबर 62 थी शुरू करीने आपणे पाना नंबर 65 સુધીના પ્રશ્નોની વાત કરી હતી। તો પાના નંબર 65 પર જે સુધારીને લખવાના પ્રશ્નો છે એ પ્રશ્નોમાંથી કેટલાક પ્રશ્નો આપણને પાના નંબર 66 પર પણ આપ્યા છે। ત્યાં સુધી આપણે ગયા વખતના ક્લાસમાં વાત કરી હતી, જેમાંથી ઘણા પ્રશ્નોના જવાબ મેં તમને લખવા માટે પણ કહ્યું હતું। તો હવે આજના ક્લાસમાં આપણે પાના નંબર 66 પર આપણને જે એક ગીત આપવામાં આવ્યું છે ત્યાંથી આજના ક્લાસની શરૂઆત કરીશું। તો સૌથી પહેલાં તો તમે તમારી ચોપડીમાં પાના નંબર 66 પર જે ગીત આપવામાં આવ્યું છે તે ગીત એ પાનું ખોલો અને એ ગીત આપણે ભેગા મળીને પહેલાં વાંચીએ, ત્યાર પછી ભેગા મળીને તેને ગાઈશું અને પછી એનો અર્થ પણ સમજીશું। ચલો તો હવે આંગળી તમારી ટેક્સ્ટબુકમાં મૂકો, હું જ્યાં વાંચી રહી છું ત્યાં મારી સાથે સાથે તમે પણ વાંચતા જાઓ। રીચ એકલું ફરવા ચાલ્યું, હાથમાં લીધી સોટી, સામે રાણા સિંહ મળ્યા રે, આફત આવી મોટી, ઝૂકી ઝૂકી ભરી સલામો, બોલ્યું મીઠા વેણ, મારે ઘેર પધારો રાણા, રાખો મારું કેણ, હાડ ચામડા બહુ બહુ ચૂથ્યા, ચાખો જી મદ મીઠું, નોતરું દેવા ખોળું તમને, આજે મુખડું દીઠું, રીચ જાય છે આગળ એના પગ ધબ ધબ, સિંહ જાય છે પાછળ એની જીભ લબલબ, ઘર આ મારું જમો સુખેથી, મધની લૂમે લૂમ, ખાવા જાતા રાણાજીએ પાડી બૂમે બૂમ, મધપુડાનું વન હતું એ નહીં માખોનો પાર, બટકુ પૂડો ખાવા જાતા વળગી લારો લાર, આંખે મોઢે જીભે હોઠે ડંખ ઘણેરા લાગ્યા, ખાધો બાપરે કરતા ત્યાંથી વનરાજા તો ભાગ્યા, રીચ એકલું ફરવા ચાલ્યું, હાથમાં લીધી સોટી, સામે રાણા સિંહ મળ્યા તા, આફત ટાળી મોટી। અહીં છેલ્લી લાઇનમાં આપણે એક શબ્દ વાંચ્યો મળ્યા તા, એમાં ઉપર તમે એક ચિહ્ન જુઓ છો, એ ચિહ્નને લોપ ચિહ્ન કહેવાય, જેનો અર્થ થાય કે આખો શબ્દ છે મળ્યા હતા, પણ અહીં શબ્દને પંક્તિમાં બંધ બેસતો કરવા માટે એમાંથી હ કાઢી નાખ્યો છે, પણ એનો અર્થ છે મળ્યા હતા, એટલે પહેલાં ભૂતકાળમાં એ મળ્યા હતા, જે આફત મોટી ટળી ગઈ છે। ચાલો તો હવે આપણે ભેગા મળીને આ ગીત ગાઈએ, તમે પણ તમારી ચોપડીમાં આંગળી મૂકીને એ ગીત મારી સાથે સાથે ગાતા જાઓ। રીચ એકલું ફરવા ચાલ્યું, હાથમાં લીધી સોટી, સામે રાણા સિંહ મળ્યા રે, આફત આવી મોટી, ઝૂકી ઝૂકી ભરી સલામો, બોલ્યું મીઠા વેણ, મારે ઘેર પધારો રાણા, રાખો મારું કેણ, હાડ ચામડા બહુ બહુ ચૂથ્યા, ચાખો જી મધ મીઠું, નોતરું દેવા ખોળું તમને, આજે મુખડું દીઠું, રીચ જાય છે આગળ એના પગ ધબ ધબ,
સિંહ જાય છે પાછળ, એની જીભ લબલબ, ઘર આ મારું જમો સુખેથી મદની લૂમે લૂમ, ખાવા જાતા રાણાજીએ પાડી બૂમે બૂમ, મધપુડાનું વન હતું એ નહીં મખોનો પાર, બટકુ પૂડો ખાવા જાતા વળગી લારો લાર, આંખે મોઢે જીભે હોઠે ડંખ ગણેરા લાગ્યા, ખાધો બાપરે કરતા ત્યાંથી વનરાજા તો ભાગ્યા, રીછ એકલું ફરવા ચાલ્યું હાથમાં લીધી સોટી, સામે રાણા સી મળ્યા તા આફત ટાળી મોટી. હવે આ જે ગીત છે તેના કવિ જે છે તે છે રમણલાલ સોની, એટલે કે આ કવિતાના આ ગીતના જે રચનાકાર છે તેમનું નામ છે રમણલાલ સોની. આ નામ પણ તમારે યાદ રાખવાનું છે. તો ચાલો હવે આ મજાનું ગીત તમે યાદ પણ કરી શકો છો, બરાબર? તો યાદ કરી લેજો, તમને વારંવાર ગાવાની મજા પડશે. તો હવે પછીના ઓડિયોમાં આપણે આ ગીતનો અર્થ અને તેના કેટલાક શબ્દોના સમાનાર્થી શબ્દો વિશે વાત કરીએ.